ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે એલસી પરિપથ માટેનું વિકલ્પ સમીકરણ મેળવો. તો પહેલા તો એલસી પરિપથ વિશે તમને માઇનર આઈડિયા હોવા જોઈએ કે એક કેપેસિટર હોય છે જેમાં એક પ્લેટ પ્લસ હોય તો એક માઇનસ હોય છે. તો આ છેડાને તમે પ્લસ કન્સિડર કરી શકો અને માઇનસ કન્સિડર કરી શકો. માનો કે અત્યારે મેં એવી કન્ડિશન લીધી છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ટી બરાબર ઝીરો સમયે એક ક્યુએમ જેટલો વિદ્યુતભાર ધરાવતું કેપેસિટર એટલે મહત્તમ ચાર્જ કરેલું છે જે ઇન્ડક્ટર સાથે જોડેલું છે. ઇન્ડક્ટર પાસે કોઈ ઉર્જા નથી પણ કેપેસિટર પાસે મહત્તમ ઉર્જા. તો હવે આ કેપેસિટર છે ડિસ્ચાર્જ થશે અને જે ઉર્જા છે એ ધીમે ધીમે ઇન્ડક્ટરમાં ટ્રાન્સફર થશે. માની લો કે આ જે પ્રવાહ છે ને આપણે I કન્સિડર કરી દઈએ, બરાબર. તો અહીંયા આ જે સ્થિતિ છે એ સ્થિતિની અંદર તમને બે વસ્તુ જોવા મળશે. એક કેપેસિટર આપણે કન્સિડર કરેલું છે ને એક ઇન્ડક્ટર. તો સૌથી પહેલા હું અહીંયા લખું છું કે કેપેસિટરના બે છેડા વચ્ચેના જે વોલ્ટેજ છે વચ્ચેના વોલ્ટેજ એ તમે કન્સિડર કરો તો તમને ખબર છે એક સમીકરણ Q બરાબર CV એના ઉપરથી તમે V બરાબર કેટલું કન્સિડર કરી શકશો વિદ્યાર્થી મિત્રો, તો કે Q ડિવાઇડેડ બાય C કન્સિડર કરી શકો. Q એટલે ચાર્જ વિદ્યુતભાર જે સમય સાથે ઘટતો જશે બદલાય છે. ઓકે, સરસ. હવે ઇન્ડક્ટરની વાત કરીએ તો તમને એ પણ ખબર જ છે કે માની લો કે હું એમ કહું કે ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનું EMF બરાબર, તો EMF કન્સિડર કરો કે એ વોલ્ટેજ કન્સિડર કરો. તો આ જે છે એ તમે કન્સિડર કરશો VC, આ જે છે એ VL, તો એ મળે છે માઇનસ L ઇન્ટુ DI બાય DT જે તમને ખબર જ છે, બરાબર. હવે આ આખે આખી જે સર્કિટ છે અહીંયા તમને જે સર્કિટ જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો એ સર્કિટની અંદર આપણે એક સમીકરણ એપ્લાઇડ કરવાનું છે અને જે સારી રીતે તમને ખબર જ છે એક નિયમ છે જબરજસ્ત એવો નિયમ છે. તો અહીંયા એક બંધગાળો બને છે ને, આ બંધગાળાની અંદર આપણે કિર્ચોફ ભાઈનો નિયમ છે વાપરવાનો છે. તો બંધગાળા માટે કિર્ચોફના નિયમ પરથી, તો તમે એ કિર્ચોફના નિયમ પરથી કન્સિડર કરશો તો તમને ખબર છે કે બંધ ગાળા પરનું જે પણ વોલ્ટેજ છે એની સરેરાશ ઇફેક્ટ ઝીરો મળશે. તો અહીંયા કેપેસિટરનો વોલ્ટેજ કેટલો છે તો કે ક્યુ બાય સી છે, રાઈટ. પછી ઇન્ડક્ટર પરનો વોલ્ટેજ તો કે અહીંયા માઇનસ એલ ઇન્ટુ ડીઆઈ બાય ડીટી જે તમને કેવા મળશે તો કે ઝીરો જ મળવાના છે, એ તો ફાઇનલ છે, બરાબર છે. ઓકે, ચલો. તો હવે આ ઇક્વેશન છે એને થોડુંક આપણે આગળ કન્સિડર કરીએ. માની લો કે તમે જે ઇક્વેશન મેળવેલું હતું એને હું આ રીતે પણ લખું છું, L ઇન્ટુ ડીઆઈ બાય ડીટી. જસ્ટ સેકન્ડ, જે લાસ્ટ સ્ટેપ હતું ને ફરી પાછું કન્સિડર કરી નાખું. અહીંયા ક્યુ ઇઝ ઇક્વલ્સ ટુ તમે સીવી કન્સિડર કરેલા હોય, રાઈટ. તો V ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ બાય સી અને બીજું હતું માઇનસ L ઇન્ટુ ડીઆઈ બાય ડીટી, આના બરાબર શું હતા, ઝીરો. હવે તમને ખબર છે કે અહીં જે પ્રવાહ છે પ્રવાહ કેટલો થશે તો કે અહીં જે વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહ તમારે જો કન્સિડર કરવો હોય વિદ્યાર્થી મિત્રો તો એ I બરાબર તમે કન્સિડર કરશો ડી ક્યુ બાય ડીટી, પણ અહીંયા હું માઇનસ લઈશ કારણ કે વિદ્યુતભાર સમયની સાથે ઘટતો જાય છે જેથી અહીંયા માઇનસ નિશાની આવશે, બરાબર છે. તો એ તમે અહીંયા પ્લેસ કરશો, અહીંયા મૂકશો તો તમને શું મળશે, અથવા તો અહીંયા નહીં સાથે સાથે સ્ટેપ કરી નાખીએ કે તેથી DI બાય DT તમે કન્સિડર કરો માય ફ્રેન્ડ. તો આ DI બાય DT એટલે આનું બીજું વિકલન થશે ને, આ પ્રથમ વિકલન. તો બીજું વિકલન આવું લખી શકાય D સ્ક્વેર Q બાય DT સ્ક્વેર. વેરી ગુડ માય ફ્રેન્ડ. અગેન આઈ રિપીટ, માઇનસ નિશાની છે એ સમયની સાથે ઘટતો જતો વિદ્યુતભાર દર્શાવે છે. તો આ Q બાય C થશે, આ નેગેટિવ, આ પણ નેગેટિવ તો પોઝિટિવ થઈ જશે અને અહીંયા આવશે D સ્ક્વેર Q બાય DT સ્ક્વેર બરાબર શું થશે, ઝીરો. અને હું L વડે ભાગી નાખું તો Q બાય LC પ્લસ ડી સ્ક્વેર ક્યુ બાય DT સ્ક્વેર બરાબર શું થઈ જશે, ઝીરો. અને વ્યવસ્થિત ફોર્મેટમાં લખી લઈએ તો ડી સ્ક્વેર ક્યુ બાય DT સ્ક્વેર પ્લસ ક્યુ ડિવાઇડેડ બાય LC ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો. તો જે જ LC પરિપથ માટેનું વિકલ સમીકરણ કહે છે. વિકલ સમીકરણ એટલે વિકલનના સ્વરૂપમાં. તો ક્લિયર થાય છે ને? તો સિમ્પલ થિયરી છે, ડાયાગ્રામ, પહેલા કેપેસિટરના વોલ્ટેજ, ઇન્ડક્ટરના વોલ્ટેજ, પછી કિર્ચોફનો નિયમ, એટલે તમને સમીકરણ મળી જશે ને બે માર્ક પણ મળી જશે. ધેટ્સ ઇટ.